तो सरकारी गोडाउन में चना खावा लायक नहीं। वडोदरा शिनोर में 15 टन चना ना सैम्पल फेल गया छे। शिनोर में फाड़वेला चना नो जत्थो खावा लायक नहीं। तो वधु विगत मेळवीशुं, निलेश पटेल जोड़ाया छे। निलेश, शिनोर में जे चना आवी रह्या छे ते खावा लायक नहीं, फूड रिसर्च विभाग में नमूना पण मोकलवामां आव्या छे, शुं बहार आव्युं छे? जी अवनी, जणावी दऊं के शिनोर सरकारी अनाज गोडाउन में श्री गणेश एग्रोवेट एजेंसी हिम्मतनगर थी 50 टन चना नो जत्थो मोकलेल, तेना सैम्पल गांधीनगर FRL लैब में मोकलेल, ते फेल आवेल छे। जेथी जत्थो मोकलेल एजेंसी अने तंत्र ऊपर सवाल उठेल छे। शिनोर ना मळवापात्र गरीब लाभार्थीओ तहેવારોને चना थी वंचित रह्या छे। जी आभार तमाम विगतों बदल। तो सरकारी अनाज ना गोडाउन में जे अनाज आवे छे ते खावा लायक नथी, 15 टन चना नो जत्थो छे ते खावा लायक नथी। एएमसी कमिश्नर इजनेर खाता पर मेहरबान थया छे। इजनेर खाता में बपोरे 12 થી 3 રિસેસ આપવામાં આવી છે। 8 કલાકની નોકરીમાં 3 કલાકની રિસેસ આપવામાં આવી। એએમસી કમિશનરે પરિપત્ર કર્યો છે। અગાઉ 2 કલાકની રિસેસનો પરિપત્ર કરવામાં આવ્યો હતો, જો કે 7 દિવસ બાદ રિસેસનો સમય 3 કલાક કરી દેવામાં આવ્યો છે। નોકરી હોય તો એએમસીના ઇજનેર ખાતામાં જ હોય, કારણ કે હવે 3 કલાકની રિસેસ આપવામાં આવી છે। એએમસી કમિશનર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે। અગાઉ 2 કલાકની રિસેસનો પરિપત્ર કરવામાં આવ્યો હતો અને હવે તેને બદલીને 3 કલાકની રિસેસનો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે। 7 જ દિવસમાં રિસેસનો સમય બદલીને 3 કલાક કરી દેવામાં આવ્યો છે। ત્યારે એએમસીના ઇજનેર ખાતા પર એએમસી કમિશનર મહેરબાન થયેલા હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે જે કર્મચારીઓ છે તેમને 8 કલાકના જે સમયગાળો છે તેમના ડ્યુટીનો, તેની અંદર 5 કલાક જ કામ કરવાનું રહેશે અને 3 કલાક તેમને રિસેસ મળશે। ન્યૂઝરૂમ થી નિકોલ અમારી સાથે જોડાયેલા છે। નિકોલ, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે ઇજનેર ખાતા પર જે કમિશનર મહેરબાન થયેલા લાગી રહ્યા છે, 3 કલાકની રિસેસ આપવામાં આવી છે ડ્યુટી અવર્સની અંદર, શું વધુ વિગતો છે? जी बिल्कुल। तो किन्नरी, सामान्य रीते जोईए तो राज्य होय के पछी देशना कोईपण सरकारी खातानी जो रिसेसनी वात करवामां आवे तो ते 1 થી 1.5 કલાક जेटली ज होय छे। परंतु अमदावाद म्युनिसिपालिटी कॉर्पोरेशनना कमिश्नर एम थंडारसन वधारानी ज जाणे के अधिकारीओ सेवा आपता होय ते रीते तेमनो रिसेसनो समय जे छे ते वधारी देवामां आव्यो छे। तेमने अलग अलग जे छे ते 10 દિવસની अंदर ज 2 પરિપત્રો कर्या। पहेलो परिपत्र 13 ઓક્ટોબરે कर्यो, जेमां इजनेर खाताना अधिकारीओने 2 કલાકની रिसेस आपवामां आवशे तेवी वात करवामां आवी। साथे ज ते 7 દિવસની अंदर ते પરિપત્ર બદલીને ગઈકાલે એક નવો પરિપત્ર તેમને બહાર પાડ્યો છે અને તેમાં તેમને લખ્યું છે કે હવે ઇજનેર ખાતા વિભાગના અધિકારીઓને બપોરે 12 થી 3 વાગ્યા સુધી જે છે તે રિસેસ આપવામાં આવશે। મહત્વની વાત છે કે સવારે દસ વાગ્યાથી શરૂ થતી નોકરીમાં માત્ર બપોરે 12 વાગ્યા સુધી 2 કલાક જ કામ કરીને અધિકારીઓ 3 કલાક જે છે તે આરામ ફરમાવશે અને ત્યારબાદ પછીના 2 કલાક કામ કરીને અધિકારીઓ ઘરે જતા રહેશે। મહત્વની વાત છે કે સમગ્ર દિવસ દરમિયાનની નોકરીમાં રિસેસનો સમય વાત કરવામાં આવે તો માત્ર 4 કલાકની જ નોકરી ઇજનેર ખાતાને કરવાની રહેશે, તેવો આ પરિપત્રમાં ઉલ્લેખ છે। મહત્વની વાત છે કે જે રીતે આ પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં ચોક્કસથી લખવામાં આવ્યું છે કે 12 થી 3 વાગ્યા સુધી ઇજનેર ખાતાના અધિકારીઓની રિસેસ રહેશે, એટલે કે અધિકારીઓ ઓફિસમાં આવશે, સરકારનો પગાર લેશે, લોકોનો જે ટેક્સ છે તેમાંથી આવતો જે પગાર છે તે અધિકારીઓ લેશે, પરંતુ 3 કલાક લોકોના કામ નહીં કરે, માત્ર ને માત્ર તેઓ આરામ જ કરશે। અને આ એકમાત્ર રાજ્યનો વિભાગ છે કે જ્યાં આગળ 3 કલાકની રિસેસ આપવામાં આવી હોય। બિલકુલ નિકુલ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, એએમસી કમિશનર દ્વારા માત્ર અને માત્ર ઇજનેર ખાતા પર આ મહેરબાની કરવામાં આવી છે, કોઈ વિશેષ પ્રયોજન છે આ પરિપત્ર માટેનું? બિલકુલ, તો એએમસીના અનેક એવા વિભાગો છે કે જ્યાં આગળ અધિકારીઓ સતત કામ કરતા રહેતા હોય છે, પછી એ સીએનડીસી વિભાગ હોય, ધોરપકડ પાર્ટી હોય, કે પછી અધર અન્ય વિભાગ હોય, કે જ્યાં આગળ અનેક લોકો જે છે તે પોતાના જે સમય કરતાં પણ વધુનું સમયદાન છે તે અધિકારીઓ ઓફિસની અંદર આપતા હોય છે। પરંતુ કમિશનર એમ થંડારસનનો વિશેષ પ્રેમ છે તે કદાચ ઇજનેર વિભાગ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ત્યાં 12 થી 3ની 3 કલાકની જે રિસેસ છે તે આપવાનો તેમને સ્પેશિયલ પરિપત્ર જે છે તે અધિકારીઓ માટે કર્યું છે અને આ અધિકારીઓ કામ ઓછું અને આરામ ઓફિસની અંદર વધારે કરશે તે ચોક્કસ તે અત્યારે કહી શકાય છે। ત્યારે જોવાનું એ રહે છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ મામલે કોઈ પગલાં લે છે કે કેમ, કે પછી એમ થંડારસને જે પરિપત્ર કર્યો છે તે યથાવત રહેશે। હાલ તો 3 કલાક રિસેસ આપવાની જાહેરાત છે તે ઓફિશિયલી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની વેબસાઇટ ઉપર પણ કરી દેવામાં આવી છે।
जी धन्यवाद निकोल माहिती बदल। तो हवे इजनेर खातु जे छे एएमसी नु आराम नी नौकरी करशे कारण के 3 कलाक नी तेमने रिसेस मळवा जई रही छे। जेतपुरमां अंधश्रद्धामां बाळकना मोतनो जे मुद्दो छे तेने मामले मृतक बाळकनो फोरेन्सिक रिपोर्ट आजे आवशे। परिजनों तपासमां गोळ गोळ वात करता फोरेन्सिक पीएम करावामां आव्यो छे। अगरबत्तीथी दाजी जता मोत थयुं होवानुं परिवारजनों द्वारा कहेवामां आव्यो छे। समग्र मामले परिजनोनी पूछपरछ हाल कराई रही छे। ત્યારે જેતપુરમાં અંધશ્રદ્ધામાં બાળકના મોતના મામલે બાળકનું આજે ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવશે, ફોરેન્સિક પીએમ કરવામાં આવશે। જે રિપોર્ટ આવશે પરિવારજનો જે તપાસ થઈ રહી છે તેમાં ગોળ ગોળ વાતો કરી રહ્યા છે જેથી ફોરેન્સિક પીએમ કરવામાં આવશે। પરિવારજનોનું કહેવું છે કે અગરબત્તીથી દાજી જવાને કારણે આ બાળકનું મોત થયું છે। મયુર સરવૈયા જોડાયેલા છે। મયુર, જે પ્રમાણે એક નાનકડા બાળકને અગરબત્તીના ડામ આપ્યા હતા અને તેનું મૃત્યુ થયું છે, અંધશ્રદ્ધાની અંદર મૃત્યુ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને પરિવારજનો પણ કંઈક ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે, શું છે માહિતી? બિલકુલ કિન્નરી, ગઈકાલની આ ઘટના છે કે રાજકોટના જેતપુર તાલુકાની અંદર સરદારપુર ગામ આવેલું છે કે જ્યાં એક પરપ્રાંતીય પરિવાર છે, તેમના દ્વારા પોતાના 24 દિવસના બાળકને અગરબત્તીના ડામ આપી અને મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જામનગર બાદ રાજકોટમાં પણ આ અંધશ્રદ્ધાનો કિસ્સો જે છે તેમને લઈને ચકચાર મચી છે। જનતાએ માત્ર 24 દિવસના માસૂમને અગરબત્તીના ડામ આપ્યા હોવાનું પણ અત્યારે ચર્ચા રહ્યું છે અને માસૂમ બાળકને પેટના ભાગે બે ડામ આપતા માસૂમની તબિયત લથડી હતી ને ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર હાથે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ જે છે થયું છે। ગઈકાલે પરિવાર દ્વારા જે પોલીસ છે તેમના દ્વારા પરિવારજનો છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનો દ્વારા પોલીસને પૂછપરછની અંદર સહકાર ન આપતા હવે જે બાળક છે તેમનું ફોરેન્સિક પીએમ જે છે તે કરવા માટે કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફોરેન્સિક પીએમ માટે અત્યારે પરિવારજનો તેમજ પોલીસ પણ અહીંયા પહોંચી છે અને તેમને જે છે પૂછપરછ જે છે તે ચાલી રહી છે। કારણ કે જે પ્રકારે અંધશ્રદ્ધાની અંદર અગરબત્તી ના ડામ આપી અને જ્યારે બાળકનું મૃત્યુ થાય છે ત્યારે ખૂબ જ મોટી ઘટના કહેવાય છે। ગઈકાલે જામનગરની અંદર પણ આ જ પ્રકારનો એક કિસ્સો બન્યો હતો, ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર આવા બે કિસ્સાથી ચકચાર મચી છે। જી ધન્યવાદ મયુર આ માહિતી બદલ। આગળ સમાચાર સુરતથી। સુરતમાં હાર્ટ એટેકથી 25 વર્ષીય એક યુવકનું મોત થયું। ટ્રકમાં યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે। અચાનકથી જ છાતીમાં દુખાવો ઉપડતા આ યુવક બેભાન થઈ ગયો હતો। હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો। માત્ર 25 જ વર્ષનો યુવાન કે જેનું હાર્ટ એટેકના કારણે થઈને મોત થયું છે। યુવક ટ્રક ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો હતો। પાર્ક કરેલી ટ્રકમાં આ યુવાન બેઠો હતો અને અચાનકથી જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો। તે બેભાન થઈ ગયો હતો અને તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે ફરજ પરના ડોક્ટરે તેને તપાસ્યો અને મૃત જાહેર કર્યો હતો। मेरा गाड़ी चला रहा था 10 चक्का तिरुप्पो में भरने गया था तो गेट की 5 मीटर आगे गाड़ी खड़ी किया, नो एंट्री लग रहा था, सिर्फ का टाइम था तो वहाँ पर गाड़ी खड़ी किया। सिक्योरिटी वाला बोला 9:45 पर आया, 10-15 मिनट बाद गाड़ी पर गया गार्ड वाला देखने की सोया क्या किया है। इसके बाद हमको 10-10:30 बजे सूचना आई कि ड्राइवर खत्म हो गया गाड़ी, तो वहाँ पर हम लोग जब गए तो पुलिस और गार्ड पहुँचे थे। जब हम लोग पहुँचे तो देखे तो खत्म। આઝમ સાલે વધુ વિગતો સાથે જોડાયેલા છે। આઝમ, જે પ્રમાણે હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓ વધી રહ્યા છે, સાચે જ ગંભીરતા ધારણ કરી રહી છે આ બાબત અને હવે સુરતમાં વધુ એક યુવાન મોતને ભેટ્યો છે। સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આ બનાવ બનીને સામે આવ્યો છે। ક્રિકો કંપનીના અંદર માલ ભરવા ગયેલો જે ડ્રાઈવર છે તે પાર્ક કરેલી ટ્રકમાં બેઠો હતો, અચાનક એની છાતીમાં દુખાવો થયો હતો, બેભાન થઈ ગયો હતો સ્ટેરિંગના ઉપર। સ્થાનિક સિક્યુરિટીની નજર પડતાની સાથે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફર્સ્ટ તબીબોએ મૃત જાહેર કર્યો હતો। રાજકુમારના મોતથી
परिवार में स्ट्रोक दरखाव थी गयो है, परंतु महत्वपूर्ण बात है कि अचानक छाती में दुखाव थयो छे, रिमांड थयो छे, हार्ट अटैक की संभावना वच्चे पोस्टमार्टम रिपोर्ट बाद साचुं कारण बहार आवशे के राजकुमारनुं मौतनुं कारण शुं छे। जी जी धन्यवाद आजम आ माहिती बदल।